અહીં બુટલેગરો અને સામાજિક તત્વો એટલા બેફામ છે કે અહીં ડીવાયએસપી જેવા અધિકારીઓ પર પણ હુમલા થઈ ચૂક્યા છે જો કે આ બધાની વચ્ચે કડી પોલીસ મથકમાં અનેક પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પણ સસ્પેન્ડ થયા છે ક્યાંક દારૂ જુગારના કેસો ન કરવા તો ક્યાંક દારૂને સગે વગે કરવાના મામલે કડી પોલીસ મથકમાં હંમેશા પોલીસ અધિકારીઓ ચર્ચામાં રહેતા હોય છે તેવામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદ છે ખાખી અને ખાદી વચ્ચેનો તારીખ સોળ નવ બે હજાર ત્રેવીસના રોજ કડીમાં નવા પીઆઈ જેપી સોલંકીની અહીં નિમણૂંક થાય છે અને કેવું કહેવાય છે કે જેપી સોલંકીની કડી પીઆઈ તરીકે બદલી થતાની સાથે જ પીઆઈએ દારૂ જુગાર અને ક્રિકેટ ચટોડિયાઓ પર અનેક કેસ કર્યા જેના કારણે ક્રિકેટ સટ્ટોડિયાઓ કડી છોડવા મજબૂર બન્યા માત્ર પોણા બે મહિનાના સમયગાળા દરમિયાન થી વધારે જુગારી ઝડપી લીધા તો બીજી તરફ કડીમાં બેસી અમેરિકાના નાગરિકોને ઠગતી એક ટોળકીનું પણ પર્દાફાશ કર્યો હતો એક દિવસ અગાઉ કડીના કસબા વિસ્તારમાં છત્રાલ રોડ પર એક લક્ઝરી આવી રહી છે જેમાં ઓનલાઈન જુગાર રમાય છે જેમાં પોલીસે રેડ કરી એકવીસ લોકો સામે એફઆઈઆર નોંધી જોકે ત્યારબાદ પોલીસ પર આરોપ લાગ્યા કે આ કેસમાં પોલીસે રૂપિયા સત્તર લાખનો તોડ કર્યો આરોપ ખુદ કડીના ભાજપના ધારાસભ્ય તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે જોકે ત્યારબાદ આરોપીને જામીન આપ્યા પણ ત્યારબાદ રાજકીય માહોલ કડીની અંદર ગરમાઈ ગયો અને પોલીસે તોડ કર્યાનો આરોપ છેક ગાંધીનગર ગૃહમંત્રી અને રેન્જ આઈજી સુધી પહોંચી ગયો જેને લઈને આ પીઆઈની તાત્કાલિક બદલી કરી રાખવામાં આવી જોકે સવાલ એ થાય છે કે જો પોલીસે પૈસા લીધા તો એફઆઈઆર શા માટે કરી અને એફઆઈઆર નોંધાય તો પૈસા શા માટે પોલીસને આપવા પડ્યા એવા તો કેવા જુગારી હતા કે જેની ભલામણ ખુદ ધારાસભ્ય કરવા આવ્યા જો પોલીસે પૈસા લીધા હતા તો તેની ફરિયાદ ધારાસભ્ય દ્વારા એસીબીમાં કેમ કરવામાં ના આવી સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું જુગારી અને મુટલેગરને સાચવવા અને પોલીસ રેડ ન કરે તે માટે પોલીસ પર આ રીતે દબાણ કરવામાં આવે છે રેન્જાયજીએ તપાસના આદેશ આપ્યા વિના જ રાજકીય ઇશારે બદલી કરી નાખી હોય તેવું ભર બજારે ચર્ચાઇ રહ્યું છે તે પણ ઘણા સવાલ ઉભા કરે છે શું ખાખીના કામ સામે ખાદીની ઈસ્ત્રી ઢીલી થઈ ગઈ કે ખાખી નારાજ થતાં તેમને મનાવવા પીઆઈ ની બદલી કરી દેવાય નમસ્કાર